વડોદરા પોલીસ કાર્યવાહી કરી રહી છે બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં ટેકનોલોજીના ગુજરાત પોલીસ પણ બની છે દ્વારકામાં દરિયાઈ પટ્ટીમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા પોલીસે તૈયાર કર્યો છે હાઈટેક પ્લાન પોલીસે સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સોલાર કેમેરા નેટવર્ક ઊભું કર્યું સલાયાના અનેક લોકેશન પર કેમેરા લગાવવામાં આવ્યા છે જે સૂર્યના કિરણોથી ચાલશે આ દરિયાઈ વિસ્તારમાં ભૂતકાળમાં ડ્રગ્સ હથિયાર દાણ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે જેને લઈને પોલીસે સતર્કતા વધારી સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે પોલીસ દ્વારા ફિશિંગ બોટનું અવારનવાર ચેકિંગ કરાઈ રહ્યું છે ત્યારે હવે પોલીસે દરિયાઈ વિસ્તાર પર સીસીટીવીથી ચાંપતી નજર રાખવામાં આવશે અને જેનું મોનિટરિંગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે કંબાળિયા ડિવિઝનના સલાયા ભાણવડ તેમજ કંબાળિયા ટાઉન વિસ્તારની અંદર ક્રાઇમ તેમજ ગરફોડીના ગરફોડ ચોરીના બનાવોને કંટ્રોલમાં લેવા માટેની માર્ગદર્શન તેમજ સૂચના થઈ આવેલી જેના અનુસંધાને ભાણવટ તેમજ સલાયા ટાઉન વિસ્તારની અંદર ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ અને રૂટ ઉપર સીસીટીવી નેટવર્ક ઊભું કરવામાં આવેલું છે સલાયા અને ભાણવડ પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર સોલાર એનર્જાઇઝ પાવરવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે આ કેમેરા ડે એન્ડ નાઇટ બંને વિઝનવાળા છે અને એને ઓનલાઈન અમારા થાણા અધિકારીઓ એલસીબી તેમજ એસઓજી કોઈપણ જગ્યાએથી એક્સેસ કરી શકે છે